સંઘ પ્રદેશમાં અવનવી પ્રગતિ સાથે પ્રદેશમાં મોટા પ્રમાણમાં નવીનીકરણ જોવા મળી રહ્યા છે, છતાં પણ પ્રદેશની જનતા ચિંતિત બની છે. પ્રાથમિક જરૂરિયાત ગણાતા રસ્તા અને લાઇક પ્રદેશમાં ખૂબ જ કથળેલી પરિસ્થિતિમાં દેખાતા આમ જનતા તકલીફોનો સામનો કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો હોય પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના 5 વર્ષના કાર્યકાળમાં દમણ જેટ્ટીથી લઈ જમ્પોર અને દેવકાનો સમુદ્ર કિનારો રમણીય બન્યો છે. પરંતુ અધિકારી રાજમાન તેમને ફાળે આવતા કાર્યમાં રસ્તા અને લાઇટ જેવી પ્રાથમિક જરૂરિયાત નહીં સંતોષાતા પ્રદેશની જનતા મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આમ જનતાનું કહેવું છે કે દેશ જ્યારે પ્રગતિના પંથે જઈ રહ્યો હોય આવી પ્રાથમિક જરૂરિયાતને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. હાલમાં જ દાભેલના સમાજ સેવક શ્રી નવીનભાઈ અખુભાઈ પટેલે દમણના મરવડ વિસ્તારના પોલીસ આવરૂટ પોસ્ટ પાસે મુકતા બેરિકેડ બરાબર રોડના વચ્ચે પડેલા ખાડાની આજુબાજુ મુકતા ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે હું આ રસ્તાથી પસાર થતો હતો ત્યારે આ સમસ્યા મારા ધ્યાન પર આવી હતી. તંત્રએ અહીં આગળ રસ્તાની મરમ્મત કરાવી ખાડો પુરાવો જોઈએ અથવા પોલીસ ડિપાર્ટમેન્ટએ બેરિકેડ અન્ય કોઈ જગ્યાએ મૂકવા જોઈએ, જેથી સરળતાથી વાહનો પસાર થઈ શકે. માટે હવે ચોમાસુ સત્ર પૂર્ણ થવાની આરે હોય પ્રશાસન સાથે મળીને જનપ્રતિનિધિઓએ આ પ્રશ્નનો હલ વહેલી તકે લાવવો જોઈએ અને પ્રદેશની જનતાને પ્રશાસન અને પદાધિકારીઓ પર વિશ્વાસ છે કે તેઓ આ કાર્ય જલ્દીથી પૂર્ણ કરશે અને પ્રદેશની જનતાને એક વિશેષ સવલત પૂરી પડવા માન ઉણાવ ઉતરશે. ધન્યવાદ. દમણ સ્વરાજ તરફથી જનહિત માન જારી.